નમસ્તે મિત્રો, કુજુ ટિપ્સ વાળા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે આપણે ડ્રાઇવિંગ લાયસન્સનું આપણે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો આપણે કેવી રીતે ભરી શકાય તેના વિશે આપણે આજે સ્ટેપ બાય સ્ટેપ આપણે સંપૂર્ણ માહિતી આપણે લેવાના છીએ। તો મિત્રો, આ ડ્રાઇવિંગ લાયસન્સનું આપણે ફોર્મ ભરવા માટે આપણે સૌથી પહેલાં આપણે લર્નિંગ લાયસન્સ માટેની એપોઇન્ટમેન્ટ લેવી પડે છે। તેના માટે તમારે ઓનલાઈન પેમેન્ટ ભરવું પડે છે અને ત્યારબાદ આપણે લર્નિંગ લાયસન્સ આપણને ત્યાંથી તમને આપવામાં આવશે। અને આ લર્નિંગ લાયસન્સ લીધા બાદ આપણે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું આપણે એપોઇન્ટમેન્ટ લીધા બાદ આપણે 30 દિવસની અંદર તમારા ઘરે પોસ્ટની મારફતે તમારા ઘરે ડ્રાઇવિંગ લાયસન્સ આવતું હોય છે। તો મિત્રો, આ ડ્રાઇવિંગ લાયસન્સ માટેની તમામ આપણે પ્રોસેસ કરવી પડે તેના વિશે આપણે આજે સ્ટેપ બાય સ્ટેપ આપણે સંપૂર્ણ માહિતી આપણે લેવાના છીએ। તો આના માટે આપણે ઓનલાઈન ફોર્મ આપણે કેવી રીતે ભરી શકાય, તેની એપોઇન્ટમેન્ટ કેવી રીતે લઈ શકાય તેના વિશે આપણે આજે સ્ટેપ બાય સ્ટેપ આપણે સંપૂર્ણ માહિતી આપણે લેવાના છીએ। તો મિત્રો, આ વિડીયો થોડોક મોટો થશે તો આ વિડીયો આપણે પૂરેપૂરો જોવાની કોશિશ કરજો, જેથી કરીને મિત્રો તમને કંઈ પણ વસ્તુ સ્કીપ ન થઈ જાય। તો ચલો મિત્રો, આપણે વિડીયોને આપણે કોમ્પ્યુટરના મારફતે આપણે ઓનલાઈન આપણે ફોર્મ ભરીએ। તો ચલો મિત્રો, આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર આપણે આવતા રહીએ છીએ। તો આપણે અત્યારે કોઈ પણ બ્રાઉઝર ખોલી લઈશું। તો ચલો આપણે ગૂગલ ક્રોમ ખોલી લઈએ। અહીં ગૂગલ ક્રોમ ખોલ્યા બાદ તમારે અહીં સર્ચ બારમાં તમારે ટાઈપ કરવું રહેશે ઈ પરિવહન તમારે ટાઈપ કરીને તમારે અહીં એન્ટર કરી દેવાનું રહેશે। જેવું તમે ત્યાં એન્ટર કરશો એટલે તમને સૌથી જ પહેલી વેબસાઇટ તમને જોવા મળશે પરિવહન સેવા। તો મિત્રો, તમારે આ વેબસાઇટ તમારે ખોલી લેવાની છે parivahan.gov.in। તો ચલો આપણે પહેલી જ લિંક ઉપર આપણે ક્લિક કરી દઈશું અહીં। જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે થોડીક પ્રોસેસ લેશે એટલે મિત્રો તમને આ પ્રકારની તમને અહીં વેબસાઇટ તમને ખુલી જશે। અહીં મિત્રો તમને જોવા મળશે ઓનલાઈન સર્વિસ। તો મિત્રો, તમને અહીં ડ્રાઇવિંગ લાયસન્સ રિલેટેડ સર્વિસ તમને બીજા નંબરનો ઓપ્શન જોવા મળે છે તો તેના ઉપર આપણે ક્લિક કરી દઈએ ડ્રાઇવિંગ લાયસન્સ રિલેટેડ। તો જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે અહીં મિત્રો તમને બીજા સ્ટેપ ઉપર તમને ડાયરેક્ટ લઈ જશે સારથી વેબસાઇટ ઉપર। તમે મિત્રો ડાયરેક્ટ સારથી વેબસાઇટ તમે સર્ચ કરશો તો પણ તમે અહીં ડાયરેક્ટ આવતા રહેશો। તો મિત્રો, આપણે આજે સ્ટેપ બાય સ્ટેપ આપણે સંપૂર્ણ માહિતી આપણે સમજવાના છીએ। તો મિત્રો, આ વિડીયો થોડોક મોટો થશે તો મિત્રો આ વિડીયો પૂરેપૂરો જોવાની કોશિશ કરજો, જેથી કરીને મિત્રો તમને કંઈ પણ વસ્તુ સ્કીપ ન થઈ જાય। તો મિત્રો, તમને અહીં નીચે જોવા મળે છે સિલેક્ટ સ્ટેટ। તો મિત્રો, તમારે અહીં તમારું રાજ્ય પસંદ કરવાનું રહેશે। મિત્રો, આપણે અત્યારે ગુજરાતમાંથી આપણે ફોર્મ ભરી રહ્યા છીએ એટલે આપણે અહીં ગુજરાત પસંદ કરવાના છીએ। તો ચલો મિત્રો, આપણે અહીં ગુજરાત પસંદ કરી લઈએ। ત્યારબાદ અહીં તમને જોવા મળે છે એપ્લાય ફોર લર્નિંગ લાયસન્સ, તમને પહેલો સ્ટેપ અહીં આપણે મિત્રો આપણે ક્લોઝ કરી દઈશું। અહીં મિત્રો તમને ડ્રાઇવિંગ લાયસન્સને લગતા અલગ અલગ તમને ઘણા બધા તમને સ્ટેપ જોવા મળે છે, ટાઈમ સ્લોટને લગતા, ફી પેમેન્ટને લગતા। તો જેટલું પણ તમને મિત્રો જે આપણે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટમાં જેટલી પણ સેવાઓ આવે એ તમામ પ્રકારની સેવા તમને અહીં આપેલી છે રિન્યુઅલ માટે, ડુપ્લિકેટ માટે। તો મિત્રો, આજે આપણે ડ્રાઇવિંગ લાયસન્સનું આપણે ઓનલાઈન ફોર્મ ભરવાના છીએ અને મિત્રો ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ તેના પછી આપણે એક્ઝામની પ્રોસેસ આવે, એક્ઝામની પ્રોસેસ પૂરી કર્યા પછી આપણે ડ્રાઇવિંગ લાયસન્સની ટેસ્ટ માટેની આપણે તેની આપણે ટાઈમ સ્લોટ કેવી રીતે પસંદ કરવો તમામ માહિતી આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ લેવાના છીએ। તો આજે આપણે લર્નિંગ લાયસન્સનું આપણે એપ્લિકેશન ફોર્મ કેવી રીતે ભરી શકાય આપણે એક્ઝામ માટેનું, તો તેના માટે આપણે સૌથી પહેલાં આપણે કેવી રીતે ફોર્મ ભરી શકાય તે આપણે સમજવાના છીએ। તો અહીં મિત્રો તમને પહેલું સ્ટેપ જોવા મળે છે એપ્લાય ફોર લર્નિંગ લાયસન્સ। તો સૌથી જ પહેલું સ્ટેપ છે તેના ઉપર આપણે ક્લિક કરી દઈશું આપણે। જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો તમને આ જે તમને 7 સ્ટેપ આપેલા છે અહીં મિત્રો ફૂલ એપ્લિકેશન ડિટેલ, અપલોડ ડોક્યુમેન્ટ, એવા તમને અપલોડ ફોટો અને સિગ્નેચર, LL સ્લોટ બુકિંગ એટલે તમારે ટાઈમ સ્લોટ પસંદ કરવાનો છે, ફી પેમેન્ટ, વેરીફાય ધ પેમેન્ટ સ્ટેટસ જોવા માટે અને પ્રિન્ટ રિસીપ્ટ। તો મિત્રો, તમારે આવી રીતે તમારે 7 સ્ટેપમાંથી તમારે આગળ વધવાનું છે। તો મિત્રો, આપણે આ તમામ 7 સ્ટેપ આપણે આગળ સમજવાના છીએ। તો મિત્રો, આ વિડીયો પૂરેપૂરો જોવાની કોશિશ કરજો। તો મિત્રો, આપણે પહેલા સ્ટેપ ઉપર આપણે કન્ટિન્યુ આપણે કરી દઈશું। જેવું મિત્રો તમે ત્યાં કન્ટિન્યુ કરશો એટલે આ પ્રકારે તમને અહીં ખુલી જશે, અહીં મિત્રો તમને ઓપ્શન જોવા મળશે અલગ અલગ પ્રકારના। અહીં આપણે જનરલ ઓપ્શન આપણે ઓટોમેટિક આપણે ડિફોલ્ટ આપણે રહેવા દઈશું। ત્યારબાદ આપણે અહીં તમને 3 ઓપ્શન જોવા મળે છે, એપ્લિકેશન ડઝ નોટ હોલ્ડ એની ડ્રાઇવિંગ લાયસન્સ। તો આ શું કહેવા માગે છે, તમે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાયેલું હાલમાં છે કે નહીં? તો મિત્રો, ડઝ નોટ હોલ્ડ એની ડ્રાઇવિંગ લાયસન્સ, તમારી પાસે કોઈ પણ ડ્રાઇવિંગ લાયસન્સ કે લર્નર લાયસન્સ નથી તો મિત્રો તમારે આ ક્લિક કરવાનું છે। કેમ કે આપણે પહેલી વાર જ આપણે લર્નર લાયસન્સ માટેની આપણે એક્ઝામ માટેના આપણે ફોર્મ ભરી રહ્યા છીએ તો એટલા માટે આપણે ડઝ નોટ આપણે ડ્રાઇવિંગ લાયસન્સ નથી એવું આપણે પસંદ કરશું। જો મિત્રો તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોય અને કદાચ ખોવાઈ ગયું હોય અને તમે બીજી વખત તમે
ટેસ્ટ માટે તમે એપ્લાય કરતા હોય તો તમે મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ છે એવું તમે ટીક કરી શકો છો। તો મિત્રો આપણે ત્યારબાદ પહેલા સ્ટેપ ઉપર આપણે પસંદ કરીને ત્યારબાદ અહીં આપણને જોવા મળે છે જિલ્લો। તો મિત્રો તમે કયા જિલ્લામાંથી તમે ફોર્મ ભરવા માંગતા હોય એ જિલ્લો તમારે ખાસ પસંદ કરવાનો રહેશે। તો મિત્રો તમારે જે આરટીઓ લાગુ પડતી હોય એ આરટીઓ પસંદ કરી લેવાનું રહેશે। તો ચલો મિત્રો હું આરટીઓ પસંદ કરી લઉં છું, હું સુરેન્દ્રનગર પસંદ કરી લઉં છું GJ13। તો મિત્રો અહીં તમે સુરેન્દ્રનગર GJ13 જેવું પસંદ કરશો એટલે તમને મિત્રો અલગ અલગ પ્રકારની જે એક્ઝામના સેન્ટર છે એ તમને અહીં જોવા મળશે। તો મિત્રો આ જે એક્ઝામના સેન્ટર તો દરેક આઈટીઆઈમાં તમને સેન્ટર ફાળવેલા છે। અહીં મિત્રો સિવસા પોલિટેકનિક કોલેજમાં પણ ફાળવેલા છે અને આ બધી ઉપર તમને જોવા મળે છે એ અલગ અલગ પ્રકારની આઈટીઆઈ છે, તાલુકાની આઈટીઆઈ, જિલ્લાની આઈટીઆઈ, એવી રીતે તમને ઘણા બધા સેન્ટર ફાળવેલા જોવા મળે છે। તો મિત્રો આમાંથી તમારે સેન્ટર એક પસંદ કરવાનું રહેશે। તમે જે સેન્ટરમાં તમે એક્ઝામ દેવા માગતા હોય, જે લર્નર લાયસન્સ માટેની તમારે સૌથી પહેલાં એ એક્ઝામ તમારે, તમને જે નજીકનું સેન્ટર પડતું હોય, તમને જો આ તાલુકો પસંદ નજીક પડતો હોય તો તમે એ પણ પસંદ કરી શકો છો। તો મિત્રો મને અહીં આઈટીઆઈ સુરેન્દ્રનગર નજીક પડે છે તો મિત્રો હું આ પસંદ કરી લઉં છું સૌથી પહેલો અહીં GJ13 આઈટીઆઈ સુરેન્દ્રનગર। તો ચલો મિત્રો હું એ પસંદ કરી લીધી છે। ત્યારબાદ તમારે જે પસંદ કરવાની હોય એ પસંદ કરી લેજો અને ત્યારબાદ તમારે સબમિટ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। તો ચલો હું સબમિટ પર ક્લિક કરી દઉં છું। જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે તમને અહીં મોબાઈલ નંબર નાખવાનો ઓપ્શન તમને જોવા મળે છે। તો ચલો મિત્રો આપણે અહીં મોબાઈલ નંબર નાખી દઈએ। જેવું તમે મોબાઈલ નંબર નાખશો એટલે મોબાઈલ નંબરમાં અહીં ઓટીપી પડશે। તો મોબાઈલ નંબર નાખીને અહીં જનરેટ ઓટીપી પર કરવાનું રહેશે। તો ચલો હું મોબાઈલ નંબર નાખી દઉં છું। તો મિત્રો અહીં મોબાઈલ નંબર નાખ્યા બાદ તમારે જનરેટ ઓટીપી ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે ઓટીપી આવશે, એ ઓટીપી તમારે અહીં નાખવાનો રહેશે। તો ચલો હું જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરી દઉં છું। તો મિત્રો અહીંયા આપણે ઓટીપી આપણે નાખી દેવાનો છે તમારા મોબાઈલમાં જે ઓટીપી આવી। ઓટીપી નાખ્યા બાદ અહીં તમારે અહીં વિથ સારથી ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। તો તેના ઉપર આપણે ક્લિક કરી દઈએ। જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે તમે આગળના સ્ટેપ ઉપર તમે જતા રહેશો। તો આપણે થોડીક રાહ જોઈ લઈશું। તો મિત્રો અહીં તમને ફોર્મ ભરવાનો તમને ઓપ્શન અહીં ખુલી ગયો છે, તમે ઓટીપી નાખશો એટલે। તો મિત્રો તમારે આરટીઓ તમારે પસંદ કરી લેવાનું રહેશે। અહીં મિત્રો તમે જે આગળ તમે એક્ઝામ સેન્ટર પસંદ કરેલું તો તેના આધારે તમારે આરટીઓ ડિફોલ્ટ અહીં ઓટોમેટિક આવી જશે। તો તમારે મિત્રો અહીં કંઈ જ કરવાનું નથી, જે આવે તે તમારે અહીં સિલેક્ટ કરી લેવાનું રહેશે। તો મિત્રો તમારે અહીં એપ્લિકેશનનું તમારે નામ નાખવાનું રહેશે જે એપ્લિકેશન કરવા માગતો હોય। તો મિત્રો અહીં નામ તમારે કેવી રીતે નાખવાનું રહેશે, તો મિત્રો અહીં આપણે નામ આપણે ખાલી નામ નાખશું અને મિડલ નેમમાં તમારે ખાલી એક કેરેક્ટર નાખવાનો રહેશે ફાધરનો। તો એવી રીતે તમારે નામ નાખવાનું રહેશે, પૂરેપૂરું નામ તમારે નથી નાખવાનું, કેમ કે તમે અહીં મિડલ નેમમાં તમે અહીં નામ નાખશો તો મિત્રો તમને અહીં 6 અક્ષર તમને લખવા દેશે। તો મિત્રો તમારા ફાધરનું નેમ તમારે જો 6 નેમથી વધારે હશે તો એ પૂરેપૂરું તમને નામ નહીં નાખવા દે। તો મિત્રો તમારે ખાલી એક જ કેરેક્ટર તમારે નાખવાનું રહેશે અહીં બીજા સ્ટેપમાં ફાધર નેમમાં। તો મિત્રો તમારે એવી રીતે નાખવાનું રહેશે। તો ચલો આપણે એક્ઝામ્પલ રીતે આપણે જોઈ લઈએ અહીં કેવી રીતે નાખવાનું છે। તો અહીં મિત્રો આપણે નામ નાખી દઈએ કેપિટલમાં, તો અહીં નામ નાખ્યા બાદ અહીં આપણે ફાધરનો ખાલી એક અક્ષર નાખશું, ત્યારબાદ અહીં લાસ્ટ નેમમાં આપણે અટક નાખી દઈશું સરનેમ, ત્યારબાદ અહીં તમારે રિલેટેડ સેવ આપણે કરવાનું રહેશે। અહીં આપણે ફાધર આપણે પસંદ કરી લેવું, તમારે જે લાગુ પડતું હોય તમે પસંદ કરી લેજો। ત્યારબાદ અહીં ફાધર નેમ આપણે નાખી દઈશું અહીં। હવે મિત્રો ફાધર નેમ નાખ્યા બાદ ત્યારબાદ તેનો એમને ફાધરનો નેમ આપણે અક્ષર નાખી દઈશું આપણે, ત્યારબાદ આપણે અટક નાખી દઈશું। એટલે મિત્રો તમને જે ઉપર નામ નાખેલું એ નામ અહીં નીચે આવી જશે। ત્યારબાદ આપણે જેન્ડર પસંદ કરી લેવું, ત્યારબાદ આપણે અહીં જન્મ તારીખ નાખી દઈશું, તમારે જે જન્મ તારીખ હોય એ ખાસ તમારે જોઈને તમારે નાખવાની રહેશે। તો ચલો મિત્રો હું જન્મ તારીખ નાખી દઉં છું, જન્મ તારીખ નાખશો એટલે તમને સામે અહીં વર્ષ દેખાડી દેશે તમારા કેટલા વર્ષ છે તે। ત્યારબાદ તમારે આગળ તમારે પ્લેસ અને તમારું જન્મનું જે તમારું સ્થળ હોય જન્મ સ્થળ એ તમારે નાખવાનું રહેશે। તો ચલો મિત્રો આપણે એ જન્મ તારીખના દાખલામાં તમને એ જોવા મળશે। તો મિત્રો આપણે જન્મ સ્થળ આપણે નાખી દઈએ, જન્મ સ્થળ નાખ્યા બાદ અહીં મિત્રો તમારે ક્વોલિફિકેશન તમે કેટલું ભણેલા છો એ તમારે ખાસ નાખવાનું રહેશે। તો ચલો આપણે ક્વોલિફિકેશન આપણે
सेट करी लईए। त्यारबाद तमारे अहीं तमारुं जे ब्लड होय एनुं ग्रुप तमने अहीं पसंद करवानो ऑप्शन आवे छे। जो मित्रों तमने खबर होय तो तमे ब्लड ग्रुप तमे पसंद करी शको छो, अथवा तमे आ जे अनक्लॉक तमे राखी शको छो। त्यारबाद तमारे लैंडलाइन नंबर नाखी शको छो अने ईमेल आईडी। जो मित्रों तमे खास तमने फरजियात नथी, जो तमे नाखवा मांगता होय तो तमे नाखी शको छो। त्यारबाद आपणे डिफॉल्ट आपणे छोड़ी दईशुं। त्यारबाद तमारे जो आइडेंटिफिकेशन, तमारा जो शरीरमां कोई पण मार्क होय, कोई निशान होय तो तमे एक मार्क बे मां तमे जो निशान तमे बतावा मांगता होय तो तमे निशाननुं तमे बतावी शको छो। तो तेना माटे पण तमने ए फरजियात आपेलुं नथी। जो तमे नाखवा मांगता होय तो तमे मित्रों अहीं नाखी शको छो। त्यारबाद आपणे नीचे आपणे एड्रेसमां आवी जईशुं। प्रेजेंट एड्रेस एटले तमारे मित्रों प्रेजेंट एड्रेस तमारे अहीं नाखी देवानुं छे। तो चलो मित्रों हूँ एड्रेस नाखी दऊं छूं अहीं। तमारे जे एड्रेस तमारुं होय ए तमारे नाखी देवानुं छे। त्यारबाद तमने नीचे जोवा मळे छे जे एड्रेस ऊपर तमे केटला समयथी तमे रहो छो ए मित्रों तमारे नाखी देवानुं छे। जो मित्रों तमे जन्मथी रहेता होय तो तमारा जेटला वर्ष थया ए तमे नाखी शको छो। त्यारबाद अहीं तमने एक बॉक्स जोवा मळे छे प्रेजेंट अने परमानेंट एड्रेस, बंने जो सेम होय तो मित्रों तमे आ बॉक्स ऊपर तमे क्लिक करशो एटले बंने सेम आवी जशे। मित्रों आवी रीते तो टिक करशो एटले तमारे आ एड्रेस जे नाखेलो होय छे ए सामे ऑटोमेटिक आवी जशे। ત્યારબાદ તમારે અહીં નીચે આવતું રહેવાનું રહેશે। અહીં મિત્રો તમને જોવા મળે છે તમે કયા પ્રકારનું તમે ડ્રાઇવિંગ લાયસન્સ તમે મેળવવા માગો છો। જે સ્કૂટર ગિયરથી ચાલતા હોય એને વિથ ગિયર કહેવામાં આવે છે, અને જે સ્કૂટી એટલે કે વિધાઉટ ગિયર। તો મિત્રો તમે જેનું લાયસન્સ તમે કાઢવા માગતા હોય, જો મિત્રો તમે આ પસંદ કરશો મોટરસાઇકલ વિથ ગિયર, તો મિત્રો એમાં વિધાઉટ ગિયર એટલે કે સ્કૂટીનો સમાવેશ એમાં થઈ જશે। તો મિત્રો તમારે એ પસંદ કરવાનું, બંને પસંદ કરવાના તમારે રહેશે નહીં। તો મિત્રો આજે હું વિથ ગિયર એટલે કે મોટરસાઇકલ વિથ ગિયર પસંદ કરીશ, અને પસંદ કરીને મિત્રો તમારે આ એરો તમારે દબાવી દેવાનો રહેશે। જેવો તમે એરો દબાવશો એટલે સામેની સાઈડ આવી જશે સિલેક્ટેડ। ત્યારબાદ તમારે લાઇટ મોટર વ્હીકલ એટલે કે ફોર વ્હીલ થશે। ત્યારબાદ આપણે આગળ પસંદ કરી લઈશું। તો મિત્રો ફોર વ્હીલ પસંદ કરશું એટલે તમને જે ચાર વ્હીલવાળા જે વાહન હોય તમામ આવી જશે। ત્યારબાદ તમે અલગ અલગ પ્રકારના અહીં તમને ઓપ્શન જોવા મળશે, અલગ અલગ ટ્રક છે એવા, એ મિત્રો હેવી લાયસન્સને લગતા છે। તો મિત્રો આપણે એ બધા તમામ આપણે પસંદ નથી કરવાના, આપણે ફક્ત અત્યારે આ બે બંને પસંદ કરવાના છીએ। તો મિત્રો આ આપણે બે આપણે પસંદ કરી લીધા છે। ત્યારબાદ અહીં આપણે કોઈ ભૂલથી કદાચ કોઈ બીજું સિલેક્ટ અહીં થઈ જાય કદાચ આવી રીતે, અને તમારા મિત્રો આવી રીતે બીજી સિલેક્ટ થઈ જાય, અને મિત્રો તમે જો ડિલીટ કરવા માગતા હોય તો મિત્રો તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે જે ડિલીટ કરવા માગતા હોય, અને તમને આ એરો દબાવશો એટલે અહીં પાછું ડિલીટ થઈ જશે। તો મિત્રો તમારે આવી રીતે કદાચ ખોટું આવી ગયું હોય, પસંદ થઈ ગયું હોય તો મિત્રો તમે આવી રીતે ડિલીટ કરી શકો છો। અને મિત્રો જો તમે ડ્રાઇવિંગ જે આ ડ્રાઇવિંગ સ્કૂલ હોય તો તેમાં તમે એપ્લિકેશન કરેલી હોય તો મિત્રો તમે આ ટીક કરી શકો છો। તો મિત્રો આ તમારે ટીક નથી કરવાનું, જો તમે ડ્રાઇવિંગ સ્કૂલમાં તમે ટેસ્ટ આપેલી હોય તો જ તમારે અહીં ટીક કરવાનું રહેશે। ત્યારબાદ અહીં આવે છે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ એટલે ફોર્મ એક, તો તેના ઉપર આપણે ક્લિક કરી દઈશું આપણે ફોર્મ એક આપણે ભરવા માટે। તો જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો તમને આ પ્રકારે અહીં ફોર્મ એક ખુલી જશે। તો મિત્રો અહીં તમારે ખાસ તમારે ધ્યાન રાખવાનું રહેશે, અહીં તમારે મિત્રો બીજા નંબરનો જે ઓપ્શન છે તેના ઉપર જ તમારે યસ કરવાનું રહેશે, અને બાકીના બધા સ્ટેપમાંથી તમારે નો નો કરી દેવાનું રહેશે। તો મિત્રો તમારે અહીં ખાસ તમારે ધ્યાન રાખવાનું રહેશે, બીજા સ્ટેપ ઉપર ખાલી યસ કરવાનું રહેશે, બાકીના બધા સ્ટેપ ઉપર તમારે નો કરી દેવાનું। ત્યારબાદ અહીં આપણે આ તમારે એગ્રી કરી દેવાનું છે, અને ત્યારબાદ તમારે સબમિટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। જેવું તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમારે ઓકે ઉપર ક્લિક કરી દેવાનું છે। જેવું તમે ત્યાં ઓકે કરશો એટલે તમારે આવી જશે આવો મેસેજ સબમિટેડ સક્સેસફુલી। તો મિત્રો ત્યારબાદ આપણે બેક ઉપર આપણે ક્લિક કરી દઈશું, જેવું તમે ત્યાં બેક કરશો એટલે તમારે મિત્રો અહીં આવી જશે, અને મિત્રો તમને અહીં જોવા મળે છે તમારા જે શરીરના કોઈ પણ અંગ તમે ડોનેટ કરવા માગતા હોય એક્સિડન્ટના સમયમાં, તો મિત્રો તમે અહીં યસ કરી શકો છો અથવા તો તમે નો કરી શકો છો। તો મિત્રો અહીં નો કરી દઉં છું। ત્યારબાદ અહીં આપણે ટીક રહેવા દઈશું, ઓલરેડી આપણે ટીક રહેવા દેવાનું છે। ત્યારબાદ આપણે સબમિટ ઉપર આપણે ક્લિક કરી દઈશું, જેવું તમે સબમિટ ઉપર તમે ક્લિક કરશો એટલે તમને ઓકે ઓકે આવશે, એ તમારે બધા સ્ટેપ ઉપર તમારે ઓકે કરી દેવાનું રહેશે। તો ચલો મિત્રો આપણે ઓકે ઓકે આપણે કરી દઈએ, ચલો ઓકે કરતા જઈએ। જેવું તમે ત્યાં ઓકે ઓકે કરતા જશો એટલે મિત્રો તમારું એપ્લિકેશન જે ફોર્મ છે એ તમારું અહીં સક્સેસફુલી અહીં ભરી ગયું છે। ત્યારબાદ આપણે નીચે આવી જઈશું અને નેક્સ્ટ સ્ટેપ ઉપર આપણે આગળ વધવાના છીએ।
આપણો પહેલું સ્ટેપ હજુ પૂરું થયું છે તો ત્યારબાદ આપણે નેક્સ્ટ ઉપર આપણે ક્લિક કરશું। ત્યારબાદ આપણે અહીં આપણે કેપ્ચો ભરી દેશું। પહેલું સ્ટેપ આપણે એટ આપણે આગળ વધ્યા બાદ ત્યારબાદ આપણે સબમિટ ઉપર આપણે ક્લિક કરી દઈએ। ચલો આપણો પહેલો સ્ટેપ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે। ત્યારબાદ અહીં અપલોડ ડોક્યુમેન્ટ માટેનું બીજું સ્ટેપ આવે છે અહીં। તો મિત્રો આપણે બીજા સ્ટેપ ઉપર આપણે આગળ વધશું। અહીં પ્રોસીડ ઉપર આપણે ક્લિક કરી દઈશું। જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે આ પ્રકારે તમામ વિગત ખુલી જશે, તમે જે વિગત નાખેલી હોય। તો અહીં આપણે ઓકે ઉપર આપણે ક્લિક કરી દઈશું। જેવું તમે ત્યાં ઓકે ઉપર ક્લિક કરશો એટલે અહીં તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો ઓપ્શન ખુલી જશે। એજ પ્રૂફ અને એડ્રેસ પ્રૂફ આ બંને ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે। તો ચલો મિત્રો આપણે એજ પ્રૂફ માટે આપણે અપલોડ કરી દઈએ। અહીં મિત્રો તમે એજ પ્રૂફ માટે તમે આ પ્રકારના તમને જે ડોક્યુમેન્ટ આપ્યા હોય એમાંથી તમે કોઈ પણ એજ પ્રૂફ માટે તમે ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો। તો મિત્રો અહીં આપણે બર્થ સર્ટિફિકેટ આપણે અપલોડ કરી દઈશું આપણે। અહીં મિત્રો તમારે બર્થ સર્ટિફિકેટનો નંબર હોય તો તમે નાખી શકો છો, અને ન નાખો તો પણ તમારે ચાલશે। ત્યારબાદ આપણે બર્થ સર્ટિફિકેટ આપણે અપલોડ કરી દઈએ। અહીં મિત્રો મેં અપલોડ કરી દીધું છે। તો તમે અહીં વ્યૂ ઓપ્શન ઉપર તમે જઈને તમે જોઈ શકો છો અહીં મિત્રો કેવી રીતે તમારી ક્વોલિટી કેવી છે। ત્યારબાદ તમે કન્ફર્મ ઉપર કરીને તમે કન્ફર્મ કરી શકો છો। કન્ફર્મ કરશો એટલે તમારું ડોક્યુમેન્ટ અહીં અપલોડ થઈ જશે। ત્યારબાદ આવે છે એડ્રેસ પ્રૂફ માટેનું। એક ડોક્યુમેન્ટ આપણે અપલોડ થઈ ગયું છે અહીં તમને મિત્ર બતાવે છે તમને। ત્યારબાદ આપણે એડ્રેસ પ્રૂફ માટે આપણે તમને નીચે આપેલા એ પ્રમાણે આપણે કોઈ પણ એક પસંદ કરી લઈશું। તો આપણે આધાર કાર્ડ આપણે પસંદ કરશું। આપણે આધાર કાર્ડ વિથ ડેટ ઓફ બર્થ આપણે પૂરેપૂરું જન્મ તારીખવાળું આપણે આધાર કાર્ડ આપણે પસંદ કરવાના છીએ। તો મિત્રો આધાર કાર્ડ મેં અહીં પસંદ કરી લીધું છે। ત્યારબાદ આપણે આધાર કાર્ડ આપણે સિલેક્ટ કરી લઈએ અને આપણે અપલોડ કરી દઈએ। જેવું તમે ત્યાં અપલોડ કરશો ત્યારબાદ તમને આ બંને ઓપ્શન પૂછશે, આપણે કન્ફર્મ કરી દઈશું। તમે વ્યૂ કરીને તમે ડાઉનલોડ કરીને તમે જોઈ શકો છો। તો હું કન્ફર્મ કરી દઉં છું। જેવું તમે ત્યાં કન્ફર્મ કરશો એટલે અહીં બંને ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા છે સક્સેસફુલી। ત્યારબાદ આપણે નેક્સ્ટ ઉપર આપણે ક્લિક કરશું। જેવું તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને ફરીથી તમને કેપ્ચો નાખવાનો ઓપ્શન તમને અહીં બતાવે છે। તો ચલો મિત્રો આપણે આગળ કેપ્ચો નાખી દઈએ અહીં। મિત્રો તમને કેપ્ચો ન સમજાતો હોય તો તમે અહીં ટિક કરી શકો છો। તો મિત્રો આપણે ટ્રાય કરશું। અહીં મિત્રો કેપ્ચો સક્સેસફુલી થઈ ગયો છે। ત્યારબાદ આપણે બીજા સ્ટેપમાંથી આપણે ત્રીજા સ્ટેપ ઉપર આપણે આવી ગયા છીએ। તો ચલો મિત્રો અહીં આપણે બંને સ્ટેપ આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ। ત્યારબાદ અહીં આપણે ત્રીજા નંબરનું સ્ટેપ આપણે આગળ વધવાના છીએ, અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર। તો મિત્રો આપણે ફોટો અને સિગ્નેચર આપણે અપલોડ કરવાનું રહેશે। તો મિત્રો ફોટો અને સિગ્નેચર 20 MBથી આપણે નીચેની સાઇઝમાં આપણે અપલોડ કરવાનું રહેશે। તો ચલો મિત્રો આપણે પ્રોસીડ ઉપર આપણે ક્લિક કરી દઈએ। જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો તમને અહીં જોવા મળશે અપલોડ ફોટો અને અહીં અપલોડ સિગ્નેચર। તો મિત્રો અહીં બ્રાઉઝમાં જઈને આપણે સિલેક્ટ કરી લઈશું ફોટો। તો ચલો આપણે ફોટો સિલેક્ટ કરી લીધો છે। ત્યારબાદ આપણે અહીં સિગ્નેચર પસંદ કરી લઈશું। તો અહીં બંને પસંદ કર્યા બાદ આપણે અપલોડ એન્ડ વ્યૂ ફાઇલ ઉપર આપણે ક્લિક કરી દઈશું। તો મિત્રો જેવું તમે અપલોડ ઉપર તમે ક્લિક કરશો એટલે અહીં તમને બતાવી દેશે ઉપર ફોટો અને નીચે અહીં તમને સિગ્નેચર। તો મિત્રો તમારે આવી રીતે તમારે અપલોડ કરી લેવાનું રહેશે। તમારે ખાસ તમારે ધ્યાન રાખવાનું રહેશે ફોટો અને સિગ્નેચર 20 KBથી તમારે નીચેની સાઇઝમાં તમારે રાખવાનું રહેશે। જો મિત્રો તમારે 20 KBથી ઉપરની સાઇઝમાં તમારે હશે તો મિત્રો તમારે રીસાઇઝ કરીને તમારે થોડીક નાની સાઇઝ તમારે કરી લેવાની છે। તો ઘણા બધા મિત્રોને આવા બધા પ્રોબ્લેમ થતા હોય છે, અને 25 KBમાં હોય તો અપલોડ ન થવા દે, એરર આવી જાય। તો મિત્રો તમારે ખાસ એ ધ્યાન રાખવાનું રહેશે 20 KBથી તમારે નીચેની સાઇઝ તમારે રાખવાની રહેશે। અને મિત્રો 10 KBથી તમે નીચેની સાઇઝ રાખશો તો પણ તમને અહીં અપલોડ નહીં થવા દે। તો મિત્રો તમને અહીં તમને જોવા મળે છે 10 KBથી 20 KBની વચ્ચેની સાઇઝમાં તમારે હશે, અને એ પણ JPG ફોર્મેટમાં તમને હશે તો જ તમને થવા દેશે JPG। અને તમે PDF ફાઇલમાં કરશો કે એવી અન્ય ફાઇલમાં તમે કરશો તો પણ તમને અહીં અપલોડ નહીં થવા દે। તો એ પણ તમારે ખાસ તમારે આ તમામ વિગત તમારે ચારે ચાર સ્ટેપ તમારે ખાસ વાંચી લેવાના રહેશે। તો મિત્રો મેં અપલોડ કરી લીધું છે। ત્યારબાદ આપણે સેવ ફોટો એન્ડ સિગ્નેચર ઇમેજ ફાઇલ ઉપર આપણે ક્લિક કરી દઈશું। અહીં આપણે ઓકે ઉપર આપણે ક્લિક કરી દઈએ। ત્યારબાદ આપણે અહીં આપણે બતાવે છે ઇન્સર્ટ સક્સેસફુલી। તો મિત્રો અહીં સક્સેસફુલી આવી ગયું છે। ત્યારબાદ આપણે નેક્સ્ટ બટન ઉપર આપણે ક્લિક કરી દઈશું। ત્યારબાદ આપણે કેપ્ચો ભરી દઈએ।
तो मित्रों अँ कैप्चो नाख्या बाद आग रहे त्यारबाद आप नीचे आता रहीशू। तो चलो मित्रों आप अत्यार सुधी आप त्रण स्टेप आप कम्प्लीट करता अँ आप चौथु स्टेप आप कम्प्लीट करवा एसएस स्लॉट बुक। तो मित्रों आप स्लॉट बुक करवा एट्ले कि आप जे तारीखे आप एक्जाम देवा जाना ए तारीख आप पसंद करवा। तो मित्रों आप चौथा नंबर ऑप्शन पर आप ऑलरेडी अँ टेक आई गयू है त्यारबाद आप प्रोसीड पर आप क्लिक करशू। तो आप आगे थोड़ूक जो तब प्रोसीड पर तब क्लिक करशो एटले तमने जे रीतन तमारे स्टेप आ रीतन खुली जैसे तमाम विगत तमारी एप्लिकेशन ने अहीं बताई देशे। त्यारबाद तमारे प्रोसीड टू बुक एटले तमारे टाइम स्लॉट पसंद करवा माटे तमारे प्रोसीड टू बुक पर तमारे क्लिक कर देवानुं छे। जेवुं तमे त्यां क्लिक करशो एटले तमने आ प्रकारनुं मेनू तमने अहीं खुली जशे। तो मित्रों अहीं तमने ग्रीन कलरनो ऑप्शन तमने जोवा मळे छे स्लॉट अवेलेबल एटले तमने जे ग्रीन कलरना ऑप्शन तमने जोवा मळे छे ए स्लॉट अवेलेबल छे एवुं तमने बतावे छे। त्यारबाद रेड नो स्लॉट अवेलेबल एवं बतावे छे। तो मित्रों आपणे आमांथी तारीख पसंद करशू। जो आजे आपणे 26 तारीख थई छे तो मित्रों आजनी 26 तारीख में पण स्लॉट अवेलेबल छे। तो आ सेंटर मोटू छे तेम छतां पण स्लॉट अवेलेबल छे केम के अत्यारे ड्राइविंग लाइसेंस नी टेस्ट में थोड़ो घटाड़ो आव्यो छे। पहला 15-15 दिवस के 20-20 दिवस नुं वेटिंग आवतुं हतुं पण अत्यारे वेटिंग नथी आवतुं। तो मित्रों आपणे स्लॉट आपणे पसंद कर लीए अपने कई तारीख पसंद करवाना छे ये आपणे तारीख पसंद कर लीए त्यारबाद आपणे सामे अहीं टाइम आवी जशे। तो चलो मित्रों आपणे 29 तारीख अहीं पसंद करशू आपणे सोमवारनुं केम के आजने आज आपणे नहीं करीए केम के हजू आपणे पेमेंट पण आपणे करवानुं छे। जो कदाच आजना ज पेमेंट न थाय अने कदाच पेन्डिंग में पेमेंट जतुं रहे तो आपणे प्रॉब्लम थई शके छे। प्रॉब्लम तो नहीं पण आपणे राह जोवी पड़े केम के ज्यां सुधी पेमेंट सक्सेसफुल न थाय एटला माटे आपणे एटला माटे आपणे 29 तारीख आपणे पसंद करशू। जेवं तमे 29 तारीख पसंद करशो एटले तमने सामे टाइम स्लॉट जेटला अवेलेबल होय ते तमने आवी जशे। अहीं मित्रों तमने 13:30 ने 14:30 एटले के 1:30 वाग्याथी लईने 2:30 वाग्या सुधीमां तमने बे स्लॉट अवेलेबल बतावे छे। तो मित्रों आजे हूँ पसंद करीश 3:30 થી 4:30 नो समय एटले के जे 6 स्लॉट खाली छे तेना उपर हूँ क्लिक करी दऊं छूं। जेवं तमे त्यां क्लिक करशो एटले थोड़ूक नीचे आवतुं रहेवानुं छे अने स्लॉट बुक तेना उपर तमारे क्लिक करी देवानुं छे। तो चलो हूँ तेना उपर क्लिक करी दऊं छूं। जेव तमे त्यां क्लिक करशो एटले तमने सिक्योरिटी कोड मांगशे जे मोबाइल नंबर तमे नाखेलो हशे ए मोबाइल नंबर में ओटीपी आवशे ए ओटीपी तमारे खास नाखवानो रहेशे। तो मित्रों ज्यारे पण तमे स्लॉट बुकिंग करती वखते तमारे मोबाइल में ओटीपी आवशे। तो चलो मित्रों हूँ अहीं ओटीपी नाखी दऊं छूं। तमे जेव तमे ओटीपी नाखशो त्यारबाद तमारे कन्फर्म टू स्लॉट बुकिंग उपर तमारे क्लिक करी देवानो छे। जेव तमे कन्फर्म स्लॉट बुकिंग उपर तमे क्लिक करशो एटले तमने आगळनी प्रोसेस तमने बताई दीशे। तो मित्रों तमने अहीं कन्फर्म टू स्लॉट बुकिंग आवी गयुं छे। अहीं मित्रों तमारे खास तमारे नाम तमारे जोई लेवानुं रहेशे। जो मित्रों तमारा नाममां डिफरंट आवतो होय त्यारबाद ज तमे आगळनी प्रोसेस तमे करजो। त्यारबाद तमारे आ प्रिंट तमारे मेळवी लेवानी रहेशे प्रिंट उपर क्लिक करीने अने आ प्रिंट तमारे ज्यां तमारे एक्जाम देवानी जाय त्यां तमारे लई जवानी रहेशे। तो मित्रों अहीं क्लोज करी दऊं छूं। त्यारबाद तमारे नेक्स्ट उपर तमारे क्लिक करी देवानुं रहेशे। जेवुं तमे नेक्स्ट उपर तमे क्लिक करशो एटले मित्रों तमने अहीं फरीथी तमने ओटीपी नाखवानो एटले के कैप्चो नाखवानो ऑप्शन तमने बतावे छे। तो चलो मित्रों आपणे कैप्चो नाखी दईए अहीं। कैप्चो नाख्या बाद तमारे सबमिट उपर तमारे क्लिक करी देवानुं रहेशे। जेवुं तमे सबमिट उपर क्लिक करशो एटले छेल्लुं स्टेप छे 5मा नंबरनुं ए तमारे पूरुं करवानुं रहेशे। तमे फी भर्यां बाद ज तमे एक्जाम तमे आपी शकशो। जो तमे मित्रों त्यां तमे स्लॉट बुकिंग कर्यो अने तमे सेंटर उपर तमे जता रहेशो अने तमे पेमेंट नथी कर्युं तो तमने अहींथी तमने पाछा काढवामां आवशे अथवा रिटर्न करवामां आवशे। तो चलो प्रोसीड उपर आपणे क्लिक करी दईए अने पेमेंट आपणे पे करी दईए। जेवुं तमे तेमे प्रोसीड उपर तमे क्लिक करशो एटले पेमेंट करवानो ऑप्शन अहीं खुली जशे। तो चलो मित्रों अहीं आपणे SBI ई पे करशो आपणे टिक अने अहीं आपणे कैप्चो पसंद करी दईए। अहीं कैप्चो नाख्या बाद तमारे पेना उपर तमारे क्लिक करी देवानो छे। जेवुं तमे पेना उपर क्लिक करशो एटले तमने आ रीते तमने खुली जशे। अहीं मित्रों तमारे आई एग्री उपर तमारे क्लिक करी देवानो छे अने प्रोसीड टू पेमेंट उपर क्लिक करवानुं रहेशे। जेवुं तमे त्यां क्लिक करशो एटले तमने अलग अलग प्रकारना पेमेंटना ऑप्शन अहीं बताई देशे। तो चलो मित्रों हूँ अँ पेमेंट करी दऊँ छूँ। तो आप नेट बैंकिंग थी UPI थी ए रीते तमे डेबिट कार्ड के क्रेडिट कार्ड एवं रीते तमे पेमेंट करी शको छो। तो चलो मित्रों हूँ UPI थी पेमेंट करूँ छूँ। तो QR कोड थी आप पेमेंट करी दईए अँ। तो पेना उपर आप क्लिक करशू एटले तमने QR कोड तमने स्केन करवानो अँ बताई देशे। तो चलो हूँ स्केन करी दऊँ छूँ अँ। तो चलो मित्रों मारू पेमेंट अँ सक्सेसफुली अँ थी गयू है 1350 रुपयानू। त्यारबाद तमारे क्लिक हर प्रिंट रिसीप तमारे मेळवी लेवानी रहेशे। अहीं मित्रों तमारे रिसिप्ट मेळवा माटे तमारा नीचे अहीं कैप्चो नाखवो पड़शे। तो चलो हूँ कैप्चो नाखी दऊं छूँ अँ। कैप्चो नाख्या बाद तमारे प्रिंट रिसिप्ट उपर तमारे क्लिक करी देवानुं रहेशे। आ प्रिंट रिसिप्ट माटे तमारे टिक करवानुं रहेशे। तो चलो टिक करी देवू अने प्रिंट रिसिप्ट हूँ मेळवी लउं।
तो मित्रों आ 1350 रुपयानी रिसिप्ट तमने आ रीते तमने मळी जशे अने तमारे ज्यारे एग्जाम सेंटर ने तमारे आ साचवीने तमारे लई जवानी रहेशे। तो मित्रों तमारे जे तमे स्लॉट बुक कर्यो छे ते तमारे प्रिंट लई जवानी रहेशे अने तमारे आ जे प्रिंट रिसिप्ट एटले के तमारी फी रिसिप्ट तमारे साथे लई जवानी रहेशे तो तमने एग्जाम देवा दीशे। जो मित्रों तमने अमारो वीडियो तमने गम्यो होय तो अमारी चेनल तमे सब्सक्राइब करी देजो अने बाजूना बेल आइकन उपर क्लिक करी देजो जेथी करीने मित्रों तमने आवाज वीडियो तमने मळता रहेशे। तो चलो मित्रों आपणे नेक्स्ट वीडियोमां मळीए। जय हिंद, जय भारत।